नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपने गुजरात बजेट 2021-22 अन्वयनी माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल में नवा होय अने चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક। તો મિત્રો, આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2021-22 રજૂ કરવામાં આવ્યું, જે અન્વયે પંચાયત અને ગ્રામીણ વિકાસની જોગવાઈઓ પણ રજૂ કરવામાં આવેલ। તો પંચાયત અને ગ્રામીણ વિકાસની જોગવાઈઓ અંતર્ગત આવાસ યોજના, ગ્રામીણ રોજગાર, મનરેગા, મહિલા ઉત્કર્ષ, સ્વસહાય જૂથો વગેરેને લઈને શું જાહેરાત કરવામાં આવી તથા શું શું જોગવાઈ કરવામાં આવી તેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી તે અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય। તો મિત્રો, પંચાયત અને ગ્રામ વિકાસમાં સૌપ્રથમ આપણે જોઈએ તો મનરેગા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઉપયોગી અસ્કાયામતો ઊભી કરવાની જરૂર હોવાથી જૂથ કૂવા, બાગાયત નર્સરી, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, સેગ્રીગેશન શેડ, અનાજ સંગ્રહ માટેના ગોડાઉન, સ્વસહાય જૂથ સંચાલિત લઘુ ઉદ્યોગ માટેનો વર્કશેડ, કેટલ શેડના કામો માટે રાજ્ય સરકાર દ્વારા ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। એટલે કે મનરેગા યોજના હેઠળ જે ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગી અસ્કયામતો જેવી કે જૂથ કૂવા, બાગાયત નર્સરી, ગ્રામ પંચાયત ભવન, આંગણવાડી કેન્દ્રો, સેગ્રીગેશન શેડ, અનાજ સંગ્રહ માટેના ગોડાઉન, સ્વસહાય જૂથ સંચાલિત જે લઘુ ઉદ્યોગ માટેના વર્કશેડ છે તે અને કેટલ શેડના કામો માટે રાજ્ય સરકાર દ્વારા ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને આર્થિક ઉપાર્જનની કાયમી વ્યવસ્થા મળે તે હેતુથી મનરેગા યોજના અંતર્ગત બોરવેલ અને સોલાર પંપ આપવા માટે ₹25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ નજર કરીએ તો વર્ષ 2022 સુધીમાં સૌને આવાસના ઉદ્દેશથી અમલમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ નવા 1 લાખ આવાસો બાંધવામાં આવશે અને જેના માટે ₹1,250 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। તો મિત્રો, જે સૌને આવાસ ઉદ્દેશને ધ્યાને લઈ અને પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ છે તે અમલમાં છે, તો તે યોજના હેઠળ નવા 1 લાખ આવાસો બાંધવામાં આવશે અને તેના માટે ₹1,250 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ₹800 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત ₹564 કરોડની જોગવાઈઓ કરવામાં આવેલ છે। ત્યાર પછી સ્થાનિક આર્થિક વ્યવસ્થાને ઉત્તેજન આપવા અને મૂળભૂત સેવાઓનો વ્યાપ વધારવા શ્યામાપ્રસાદ મુખર્જી રૂબર્ન મિશન હેઠળ ₹100 કરોડની જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે। ત્યાર પછી આગળ આપણે વધુ એક જોગવાઈ જોઈએ તો જે બહુ ખાસ અને મહત્ત્વની જોગવાઈ કહી શકાય કે ગ્રામીણ વિસ્તારના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે જ્યારે પર્યાપ્ત ગામતળ ઉપલબ્ધ ના હોય ત્યારે 10,000થી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોની મર્યાદિત જમીનનો ઉપયોગ કરી અને 3 માળના મકાનોની યોજનાથી આવાસોનો લાભ આપી શકાય તે માટે મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ₹21 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। તો મિત્રો, ગ્રામીણ વિસ્તારમાં જે લોકો પ્લોટ વિહોણા લાભાર્થીઓ છે અને જ્યાં પર્યાપ્ત ગામતળની જમીન ઉપલબ્ધ ન હોય અને 10,000ની વસ્તી ધરાવતા હોય તેવા ગામોમાં મર્યાદિત જમીનમાં 3 માળના મકાન બનાવવાની જે યોજના છે તેમાં મુખ્યમંત્રી સામુદાયિક આવાસ યોજના ગ્રામીણ તેની માટે ₹21 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। અને છેલ્લે આપણે જોઈએ તો મહિલા સ્વસહાય જૂથને 0 વ્યાજદરે ધિરાણ મળી શકે તે ઉદ્દેશ્યથી વ્યાજ સહાય આપવા માટે ₹18 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે। તો આ રીતે વિવિધ પ્રકારની જે
પંચાયત અને ગ્રામ વિકાસ માટેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.